ધાનેરામાં વરસાદની શરૂઆત થતા જ કૈલાસનગર ફેરવાયુ બેટમાં છેલ્લા 8 વર્ષથી સમસ્યા છતાં કોઈ ઉકેલ ના આવતા સ્થાનિકોમાં રોષ. જન્માષ્ટમી પર્વને ગણતરીના દિવસો બાકી હોય સમગ્ર દ્વારકા નગરી બની છે કૃષ્ણમય. તારીખ 19ના રોજ કૃષ્ણ જન્મ પર્વ એટલે કે જન્માષ્ટમી હોય ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા નગરી ખાતે પધારતા હોય છે ત્યારે વાલાની વધામણીમાં કોઈ કચાસ ન રહી જાય તે અંગે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર દ્વારકાધીશ મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે તો તે સમયે યાત્રાળુઓને પરેશાની ન થાય તે માટે પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે તો લોકોને ખાણીપીણીમાં તેમજ હોટલ તેમજ ધર્મશાળામાં રહેણાંકની વાતમાં પણ તકલીફ ન થાય તેનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. તો આ તકે સમગ્ર શહેરને રોશનીથી શણગારવામાં આવી રહી છે તો પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રખાયો છે. દીપક જોશી, જેડેશ ટીવી, દ્વારકા. સોહિલભાઈ, શું સમસ્યા થાય છે પાણી? કૈલાસનગરના અંદર રેગ્યુલર પાણીની સમસ્યા થાય છે, બરાબર. થોડો વરસાદ આવે તો પાણી ગટરમાંથી ઉભા બહાર આવે, ઘરના અંદર ગટરનું પાણી આવે અને ટોયલેટ જેવા ટોયલેટ તણે તણે પાણી ઘરના અંદર ઘૂસે, બોલો. અને ઘરમાં માટી મચ્છર થાય, વારંવાર નગરપાલિકામાં કમ્પ્લેન કરી કે ભાઈ ગટર સાફ કરાવતો કોઈ સાફ કરવા માટે નથી આવતું, વારંવાર અરજી કરવામાં આવે તો કોઈ આન્સર નથી આપતા અને છોકરાઓ બીમાર પડે. વચ્ચે કાલે જ 2 દિવસ પહેલાં અમે હોસ્પિટલ જઈને આવ્યા, બરાબર. કમ્પ્લેન કરી પણ કોઈ જાણ કરતું નથી અને વોટની જરૂર હોય ત્યારે માણસો ઘરે ઘરે આવે અને જ્યારે તકલીફ થાય ત્યારે ગુજવા પણ નથી આવતું અહીંયા. આ પાણી નિકાલ કરો અમારો, હવે અમાર છોકરા પોકરા બધા ખીસી દી જવા જવા પાણી પડી છે. હવે ઘરડા બુઢો આયા ભાઈ, અમે દેણું દડા જવું હોય, કામ કરવા જવું હોય, કોઈ નોકરીએ દોડા બાબરા જવા વાળા, તકલીફ કેટલી પડે છે. કોઈ હેલતું જ નહીં કોઈ, અને હું કોઈ નિકાલ કરો પાણીનો. એટલું પાણી ભરાય કે કૈલાસ પૂરી ભરાઈ જાય છે, રહેવાની જગ્યા નથી.